આજના દિવસના બીજા સત્રની શરૂઆત કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં, મારા માતપિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં, અહીં પધારેલા વડીલ માતપિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવો, ત્રીજા દિવસના બીજા સત્રમાં થોડી ભગવત ચર્ચાઓ કરીએ. સવારના સત્રને વિરામ આપ્યો એ સમયે ભગવાન આદિનારાયણની આજ્ઞાને લઈ અરે ભગવાન બ્રહ્માજીએ જળચરો અને ભૂચરોની રચના કરી. એમાંનું એક જોડુલું એટલે કે મનુ મહારાજ અને શત્રુપા રાણી. એને ત્યાં ત્રણ દીકરીઓ અને બે દીકરાઓ થયા, દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. ત્રણ દીકરીઓ થઈ, બે દીકરાઓ બન્યા ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા. ત્રણ દીકરીઓ થઈ એમાંની એક દીકરી દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થાય એની કથા. એક વખત બ્રહ્માજીએ કરદમ ઋષિને કહે છે, હે કરદમ, તમે હવે આ સંસારનો સ્વીકાર કરો, તમે સંસારને ચલાવો. કરદમ ઋષિ કહે છે કે હે બ્રહ્માજી, સંસારને ચલાવવું ને એમાં ના નથી, પણ સંસારમાં મારે ત્યાં દીકરો થાય ને એ બ્રહ્મ જેવો કોઈ દીકરો હોય, ભગવાન જેવો દીકરો હોય તો મારે સંસાર મારો સાર્થક ગણાય. હવે બ્રહ્માજી એમ તો કેમ કહે કે ભાઈ ભગવાનને કયો તમારે ત્યાં દીકરો બનીને આવે. બ્રહ્માજી કહે છે કે કામ કરો, તમે ભગવાનને પ્રસન્ન કરો, ભગવાન પ્રસન્ન થાય ત્યારે કંઈક માગી લેજો એના બારે. કરદમ ઋષિએ ભગવાન નારાયણનું યજન કર્યું, ભગવાનને પ્રસન્ન કર્યા છે, ભગવાનને સ્તુતિ કરી, ભગવાનનું તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન કહે છે કે માગો ઋષિવર, શું આપું આપને. ભગવાન પાસે કરદમ ઋષિ કહે છે કે પ્રભુ, હું એમ તો આપણે ન કહી શકું કે તમે મારે ત્યાં સંતાન બનીને આવો, જગતના બાપને એમ કેમ કહેવું કે તમે મારો દીકરો બનો, પણ ભગવાન પાસે કરદમ ઋષિએ માગ્યું કે પ્રભુ તમારા જેવો દીકરો મારે ત્યાં થાય, તમારા જેવું સંતાન મારે ત્યાં થાય. ભગવાન કહે છે કે ઋષિવર, મારા જેવું તો આ જગતમાં બીજું કોઈ છે જ નહીં, હું એકલો છું. પણ ભગવાન કહે છે કે મેં તમને કીધું છે માગો ને તમે માગ્યું છે તો હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. આટલું વચન આપ્યા બાદ ભગવાન કહે છે કે પણ ઋષિવર, મારે તમારે ત્યાં દીકરો બનીને આવવું હોય તો મારે માની જરૂર પડે અને તમારા તો લગ્ન થયા નથી. ઋષિ કહે છે કે ભગવાન એક કામ કરો ને, તમારે જે માના કુખથી જન્મ લેવો છે એની સાથે મને પરણાવી દો, મારું લગ્ન પણ કરવાની જવાબદારી તમારી છે. ભગવાન પાસે માગતા આવડવું જોઈએ. ભગવાન કહે છે કામ કરો ઋષિ,
आज थी त्रीजा दिवस नो सूर्य उदय थाशे एटले तमारा आश्रम नी अंदर एक रथ आवशे एनी अंदर मनु महाराज अने शत्रुपा राणी एनी एक दीकरी देवहूति ने लईने आवशे तमारा हाथ नी अंदर एनो हाथ सोंपवा माटे। જ્યારે તમારા હાથની અંદર હાથ આપવા માટે આવે એનો સ્વીકાર તમે કરજો અને તમારા દાંપત્ય જીવનમાં હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ। આટલું કહી અને ભગવાન અંતર ધ્યાન થયા છે। ભગવાનના કહેવા અનુસાર સમય વ્યતીત થયો, ત્રીજા દિવસનો સૂર્ય ઉદય થયો, મનુ મહારાજ અને શત્રુપા રાણી પોતાની દીકરી દેવહૂતિને લઈ અને કર્દમ ઋષિના આશ્રમમાં આવ્યા છે। કર્દમ ઋષિને ખબર પડી કે આ તો મારી સાથે પ્રણવવા માટે જ આવ્યા છે। ભગવાને કીધું એમ છતાં પણ લાવ, એક વખત હું પાત્રની પ્રતીક્ષા કરી લઉં, એની પરીક્ષા કરી લઉં કે મારા માટે પાત્ર તો બરાબર છે ને। ત્રણ વ્યક્તિઓ આવ્યા એટલે એને આવકાર આપ્યો અને એ જ સમયે કર્દમ ઋષિએ ત્રણ આસન બિછાવીને આપ્યા છે। ત્રણ આસન પાથરી આપ્યા, એક આસન પર મનુ મહારાજ, એક આસન પર શત્રુપા રાણી બેઠા છે, પણ દેવહૂતિ ન બેઠા। દેવહૂતિને ખબર છે કે આ મારો ભવિષ્યનો પતિ છે, મારા પિતાશ્રી આની સાથે મારું લગ્ન કરવા માટે આવ્યા છે, તો મારો ભાવિ પતિ થયો તો મારા ભાવિ પતિ પાસે મારે સેવા ન કરાવાય, પાપની અધિકારી બનું, મારે એની પાસે કામ ન કરાવાય। અને અત્યારે ઓલું જરાક અંબાવી દો ને, મારે ઊભું થવું નહીં। પણ દેવહૂતિ બેઠા નહીં, પણ એ જ સમયે દેવહૂતિ પણ વિચાર કરે છે કે મારા ભાવિ પતિ છે એની પાસે મારે સેવા ન કરાવાય, પણ એને આપેલી આજ્ઞાનું ઉલ્લંઘન પણ ન કરાય। એટલે જે આસન પાથર્યું છે એની બાજુમાં નીચે આસન નીચે બેસી ગયા અને દેવહૂતિએ પોતાનો જમણો હાથ આસન ઉપર પધરાવ્યો એટલે કર્દમ ઋષિ સમજી ગયા કે પાત્ર બરાબર છે, આ પાત્ર બરાબર છે। થોડી વાર થઈ એટલે મનુ મહારાજે પોતાની વાતનો પ્રસ્તાવ મૂક્યો છે કે હે ઋષિવર, આ અમારી દીકરી દેવહૂતિ છે અને અમે એમનું લગ્ન તમારી સાથે કરવા માટે આવ્યા છીએ, એનો હાથ તમને સોંપવા માટે આવ્યા છીએ। અને એ સમયે ઋષિવર બોલ્યા છે કે ભાઈ રાજા, હું તો રહ્યો એક સાધુ પુરુષ, મારે રહેવું જંગલમાં એક ઝૂંપડીમાં, તમારી આ કન્યા રાજમહેલમાં મોટી થઈ હોય એને ભૂખ તરસ ટાઢ તડકો આ કાંઈ ખબર ન હોય, અહીંયા તો બધું સહન કરવું પડે, પેલા તમારી દીકરીને જરા પૂછી લ્યો, આ બધી સહન તો થશે ને। મનુ મહારાજે દેવહૂતિને પ્રશ્ન કર્યો અને દેવહૂતિ કહે છે કે હા પિતાશ્રી, જો આવા ઋષિવર મને પતિ તરીકે મળતા હોય તો હું ટાઢ તડકો ભૂખ અને તરસ સહન કરવા માટે તૈયાર છું, મને વાંધો નથી। મનુ મહારાજ કહે છે કે ઋષિવર, મારી દીકરીને તમારી આ શરત મંજૂર છે, વાંધો નથી। એ જ સમયે કર્દમ ઋષિએ બીજો પ્રસ્તાવ રાખ્યો કે હવે તમે મારી એક વાત સાંભળી લો, તમારી દીકરીને પૂછી લો કે મારે ત્યાં સંસારમાં એક દીકરો થશે એટલે હું આ સંસારનો ત્યાગ કરી અને ઈશ્વરના માર્ગે હું ચાલ્યો જઈશ, હરિભજન માટે ચાલ્યો જઈશ। પછી એમ ન કહેતા કે સંસારને ચલાવવાની ત્રેવડ ન હતી તો ઘર માંડ્યું જ શું કામે, માટે પેલા તમારી દીકરીને પૂછી લો। મનુ મહારાજે પોતાની દીકરી દેવહૂતિ સામે નજર કરી, દેવહૂતિ મૌન રહ્યા અને શાસ્ત્ર કહે છે કે મૌન એ જવાબમાં હાની પરિભાષા છે। મનુ મહારાજે હા સમજી અને કર્દમ ઋષિને કહે છે કે તમારી આ વાત પણ મારી દીકરીને મંજૂર છે, તમામ પ્રકારની શરતોને નક્કી કરી। અને એ જ સમયે મનુ મહારાજ અને શત્રુપા રાણીએ દેવહૂતિનો હાથ કર્દમ ઋષિના હાથમાં આપ્યો, વિધિવત લગ્ન કરાવ્યું, કન્યાદાન કર્યું, કન્યાદાનની અંદર ખૂબ દાયજો આપ્યો અને એ દાયજાની સાથે મોટામાં મોટો દાયજો સંસ્કારનો આપ્યો છે। દીકરીને તમે કદાચ ગમે તેટલો દાયજો આપશો ને તો ઓછો જ પડશે,
પણ સંસ્કારનો દાય જો આપમાં જરાય કચાશ ન કરશો માતાઓ, એ દીકરીને સાસરે મોકલો ત્યારે સંસ્કારનો દાયજો પણ આપજો। મનુ મહારાજે પોતાની દીકરી દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે કર્યું છે। શિખામણ આપી અને મનુ મહારાજ અને શત્રુપા રાણી બે ફરી પાછા પોતાના રાજભવન તરફ ગયા છે। આ બાજુ દેવહૂતિ અને કરદમ ઋષિ બંને પોતાનું જીવન વ્યતીત કરે છે। ધીમે ધીમે સમય પસાર થયો, અને એવાની અંદર પતિની સેવા એટલી કરી છે, એટલી સેવા કરી છે કે પોતાની આખી જાતને પોતાના પતિની સેવામાં ઘસી નાખી છે। એક વખતના સમયે કરદમ ઋષિ બોલ્યા છે કે હે મનુપુત્રી, તમારી આ સેવાને લઈ અને હું આજ પ્રસન્ન થયો છું, માગો હું શું આપું તમને, તમારે જે જોઈતું હોય તે વરદાન માગી લો। શું જોઈએ તમારે? અને એ સમયે દેવહૂતિ કહે છે કે પતિદેવ, આજ મારું જીવન ધન્ય બન્યું કે મારો પતિ બોલ્યો કે હું તમારાથી પ્રસન્ન છું, આજ હું ધન્ય બન્યો। વળી પાછો દિવ્ય દાંપત્ય જીવન ચાલ્યું, અને એ દિવ્ય દાંપત્ય જીવનના યોગને કરી અને કહેવાય છે કે કરદમ અને દેવહૂતિ દ્વારા સૌ પ્રથમ નવ કન્યાઓનો જન્મ થાય છે। કરદમ અને દેવહૂતિને ત્યાં નવ કન્યાઓ થઈ। આ નવ કન્યાઓ એટલે આધ્યાત્મિક અર્થ બતાવે છે નવધા ભક્તિ। નવધા ભક્તિનું પ્રાગટ્ય થયું છે, નવ કન્યાઓ થઈ। વળી પાછો સમય વ્યતીત થયો, અને એ સમય વ્યતીત થવાને લઈ અને વળી પાછા દેવહૂતિના ઉદરથી કહેવાય છે કે સ્વયં ભગવાન હરિનારાયણ એટલે કે ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થાય છે। સમયાંતર ગયો, અને નવધા ભક્તિનું ફળ એ ઈશ્વર જ હોઈ શકે। તમારામાં નવધા ભક્તિ હોય તો તમને ઈશ્વર જરૂર મળે, ચોક્કસ મળે, એમાં કોઈ સંશય નથી। પરમાત્માનું સ્તવન કરજો નવધા ભક્તિને લઈ, કરદમ અને દેવહૂતિને ત્યાં નવધા ભક્તિનું ફળ સ્વયં ભગવાન હરિનારાયણ એટલે કે માતા દેવહૂતિના ઉદરથી ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું। બોલે કપિલ નારાયણ ભગવાન કી, ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું। થોડો સમય વ્યતીત થયો એટલે કરદમ ઋષિએ પોતાની શરત અનુસાર, પોતાની જે શરત છે એ અનુસાર એમણે પોતાના સંસારનો ત્યાગ કરી અને તીર્થક્ષેત્રોમાં જઈ અને ઈશ્વરનું યજન કરે છે। પરમાત્માનું સ્તવન કરે છે। આ બાજુ ભગવાન કપિલ નારાયણ મોટા થયા, માતા દેવહૂતિને માધ્યમ બનાવી અને ભગવાન કપિલ નારાયણ સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ કરે છે, કપિલ ગીતાનો ઉપદેશ આપે છે માતા દેવહૂતિને। માધ્યમ જોઈએ ને, આજે ખરેખર ભગવાન કપિલ પ્રગટ થશે કારણ તમે તપ કરો છો, એટલે માધ્યમ બનાવી અને ભગવાન કપિલ નારાયણ સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ આપવા માટે આવ્યા છે। સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ આપે છે માતાને માધ્યમ બનાવ્યા, અને અહીંથી ભગવાન કપિલ ગીતાની શરૂઆત થઈ છે।
કપિલ ગીતાની અંદર કહેવાય છે કે માને માધ્યમ બનાવીને ભગવાન કહે છે કે હે માં, આ જગતની અંદર દરેક જીવાત્માને ત્રણ પ્રકારના બંધન હોય છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણનું. માણસને એક દોરડાથી બાંધવામાં આવે અને જો છૂટી ન શકતો હોય તો અહીંયા તો ઈશ્વરે ત્રણ પ્રકારના દોરડાથી માણસને, જીવાત્માને બાંધ્યો છે. તો માણસ કઈ રીતે છૂટી શકે? માં, ત્રેવડા બંધનમાંથી છૂટવા માટે એક જ ઉપાય છે. જો માણસ તાકાત વાળો હોય તો માણસ એ જોર લગાવે, પોતાના શરીરને ફૂલાવે અને બંધનોને તોડી નાખે. કદાચ માણસ તાકાત વાળો ન હોય તો પોતાના શરીરને સંકોચી લે એટલે બંધનો એકદમ ઢીલા પડી જાય. અને આ બેમાંથી એક પણ વસ્તુ ન કરી શકતો હોય તો એ માણસ ઈશ્વરનું યજન કરે, ભગવાનને પ્રસન્ન કરે, અને જે ભગવાને આપણને બાંધ્યા છે એ જ ભગવાનને કહે કે હે ઈશ્વર, હવે તું મને આમાંથી છોડાવ. આ ત્રેવડું બંધન છે. માં, આ સંસારની અંદર તમે ક્યારેય આ મનુષ્ય શરીરમાં લોભાશો નહીં. આ તો ઉપરથી ચામડી ચડાવી છે, પડ ચડાવ્યું છે, એટલા માટે મને તમને સારું લાગે છે. બાકી તો અંદર તો હાડ, માંસ અને રુધિર દિષ્ટા જ ભર્યા છે. હાડ માંસથી યુક્ત ભરેલું આ શરીર છે. માટે તમે આ શરીરમાં ક્યારેય લોભ ન પામશો. માં, મનુષ્ય અવતાર મળે તો તમે સત્સંગ કરજો. સત્સંગ કરજો, ઈશ્વરનું રટણ કરજો અને સંતોનો સંગ કરી અને ભગવાનની પ્રાપ્તિ કરશો. સત્સંગ કરજો, આ શબ્દોને સાંભળી અને માતા દેવહૂતિ બોલ્યા છે, પ્રભુ આ જગતમાં સંતો કોને કહેવા, આ જગતના સાચા સંત કોને કહેવાય એ મને કહો ને. આ જગતના સાચા સંત કોને કહી શકાય? અને ભગવાન કપિલ નારાયણ કહે છે કે હે માં, જેની આંખમાં કરુણા ભરી છે, જેની આંખમાં દરેક જીવાત્મા પ્રત્યે પ્રેમ ભર્યો છે, લાગણીઓ ભરી છે, કઈ કરુણા ભરી છે, એ આ જગતના મહાપુરુષો, એ સાધુ પુરુષો છે, એ સંત છે. સંતોનો સંગ કરવો. આપણી પરિભાષા કેવી છે સંતોમાં? જેણે ભગવા કપડાં પહેર્યા હોય, જેણે ઘર છોડી દીધું હોય, જંગલમાં જઈને રહેતા હોય, એને આપણે સંત કહીએ. મહાપુરુષો ત્યાં સુધી કહે છે કે સંત કંઈ કપડાં બદલી નાખવાથી સંત નહીં બનાય સાહેબ. સંત તો તમારો સ્વભાવ બદલવાથી થશે. સ્વભાવને બદલવાથી સંત બનાય છે, કપડાઓને બદલવાથી સંત ન બદલાય સાહેબ. સંતોનો સંગ કરજો. જેને દરેક જીવાત્મા પ્રત્યે પ્રેમ છે, લાગણીઓ છે, કરુણાઓ છે, એનો સંગ કરજો. એના દ્વારા તમે ઈશ્વરનું યજન કરજો અને પરમાત્માની પ્રાપ્તિ કરજો. બાપ, સંતોનો સંગ કરીને તમારું આ જીવન સાર્થક બનાવજો. સંતો જ્યારે કદાચ ગમે ત્યારે પોતાના ભક્તો ઉપર મુશ્કેલી આવે તો એ મુશ્કેલીઓ પોતાના ઉપર લઈ લે છે અને પોતાના ભક્તોને ખૂબ રાજી, ખૂબ આનંદ અપાવે છે. પોતાના ભક્તોને આ જગતના જીવાત્માઓ માટે પોતે દુઃખ સહન કરે છે, એ આ જગતનો સાચો સંત છે. માટે સંતોનો સંગ કરજો, સત્સંગ કરી અને તમારા જીવનને ધન્ય બનાવજો. શાંતિ પમાડે એને સંત કહીએ. જે મને તમને શાંતિની અનુભૂતિઓ કરાવે એ આ જગતના સાચા સંત છે.
એના આશીર્વાદ રૂપે મને તમને મીઠી શીતળ છાયાઓ આપે એ આ જગતના સાચા સંત છે. સંત બડે પરમારથી, સંત બડે પરમારથી, શીતલ ઉણકો યંગ તપત બુજાવે વોરન કી દે દે અપનો રંગ દે દે અપનો. જે મને તમને શાંતિ અપાવે એ સાચા સંત છે આ જગતના. માં એ સંતનો સંગ કરજો. આ પંચ મહાભૂતના ખોળિયામાં ક્યારેય મોહ ન પામશો. આ તો ઉપરથી મને તમને સારું દેખાય છે, બાકી તો અંદરથી હાડ માંસ અને રુધિર જ ભર્યા છે, વિશેષ કશું જ નથી. મારું તમારું આ શરીર 24 તત્વોનું બન્યું છે સાહેબ. આ 24 તત્વોની કિંમત ત્યારે કે જ્યારે 25મું તત્વ જીવ એમાં. જ્યારે જીવ એમાંથી નીકળે એટલે 24 તત્વોની મારે તમારે કોઈ કિંમત નથી. એને ચાર વાયાવાળા લઈ માણસો ઉપાડી અને સ્મશાને લઈ જઈ અને અગ્નિમાં બાળી દે છે. આ પંચમહાભૂતના ખોળિયાની મને તમને કોઈ કિંમત નથી જો જીવ નીકળી જાય તો. આ 24 તત્વોનું જીવ છે, આ 24 તત્વોનું દેહ બંધારણ થયો છે. પંચમહાભૂત આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી, આ પાંચ પંચમહાભૂત થયા. ત્યારબાદ પંચ તન માત્રાઓ, મારી તમારી પાંચ તન માત્રાઓ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ પાંચ તન માત્રાઓ, પંચમહાભૂત વત્તા પાંચ તન માત્રાઓ કેટલા થયા? 10 થયા ને. એની અંદર વળી પાછી પાંચ જ્ઞાનેન્દ્રિયો આપવામાં આવી છે. આપણા શરીરમાં પાંચ પ્રકારની જ્ઞાનેન્દ્રિયો છે. પાંચ જ્ઞાનેન્દ્રિયોમાં કોણ આવે? કાન, ત્વચા, આંખ, જીભ અને નાક. શરીરમાં તમે કદાચ શાક, મીઠાઈ કોઈ પણ જગ્યાએ મૂકો તો એનો સ્વાદ નહીં આવે, પણ જીભ પર મૂકશો તો તરત જ જ્ઞાન થશે કે આનો સ્વાદ કેવો છે. તમારા શરીરમાં કદાચ તમે સૂતા હો, આંખો બંધ હોય, છતાં પણ તમારા શરીરમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ અંગને અડવામાં આવે, સ્પર્શ કરવામાં આવે, તરત જ આપણને ખબર પડી જાય છે કે મારા ક્યાં શરીરમાં ક્યાં અંગમાં સ્પર્શ થયો. કાન પણ એક જ્ઞાનેન્દ્રિય છે, જે દિશામાંથી અવાજ આવતો હશે ને એ દિશાને શોધી લેશે, એ જ્ઞાનેન્દ્રિય છે. ત્યારબાદ પાંચ કર્મેન્દ્રિય આપી, પંચ મહાભૂત, પાંચ તન્માત્રા, પાંચ જ્ઞાનેન્દ્રિય વત્તા પાંચ કર્મેન્દ્રિય. મારી તમારી પાંચ કર્મેન્દ્રિયો હાથ, પગ, મુખ, જીનેન્દ્રિય અને મળદ્વાર. આ પાંચ કર્મેન્દ્રિયો છે. હાથ કામ કરે છે પણ ક્યારે? અહીંથી ઓર્ડર નીકળે તરત જ. પગમાં કાંટો વાગે અને આપણે હજી ક્ષણભરમાં તો એ કાંટો ખેંચાઈ ગયો હોય, કેટલી એને જ્ઞાન મળે છે સર. એક ક્ષણભરમાં મનને ખબર પડે કે મારા પગમાં કાંટો વાગ્યો અને પગમાં કાંટો વાગ્યો છે એ જ ભરે, એ તો મન હાથને હુકમ કરી દે અને હાથ દ્વારા એ કાંટાને ખેંચી લેવામાં આવે છે. આ પાંચ કર્મેન્દ્રિય છે. 20 વસ્તુઓ થઈ,
ત્યારબાદ ચાર વસ્તુ બીજી ઉમેરવામાં આવી, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ ચાર વસ્તુ વધારે ઉમેરવામાં આવી અને મારું તમારું એક દેહ નિર્માણ થયો અને એની અંદર 25મો તત્વ જીવ ઉમેરવામાં આવ્યો એટલે આ 24 તત્વોની કિંમત થઈ. એક વસ્તુ આવે એટલે 24ની કિંમત થાય, એક વસ્તુ જતી રહે એટલે 24ની કિંમત ગઈ. કદાચ માણસને બે હાથ ન હોય, બે આંખ ન હોય, કાન ન હોય, જીભ ન હોય, પગ ન હોય, છતાં માણસ જીવી શકે, પણ શરીરમાં એક જીવ ન હોય તો? એના વગર ન રહી શકાય. 24 તત્વોની કિંમત ત્યારે થાય જ્યારે 25મું તત્વ જીવ આવે ત્યારે. માને માધ્યમ બનાવ્યું. કપિલ ગીતાનો ભગવાને ઉપદેશ આપ્યો, માને માધ્યમ બનાવી અને કહે છે કે માં આ જગતમાં તમે મોહ ન પામશો. આ માને માધ્યમ બનાવી ભગવાને કપિલ ગીતાનો પ્રચાર અને પસાર કરવા માટે માં પાસેથી વિદાય લઈ અને જે જગ્યાએ ગંગા અને સાગરનું મિલન થાય છે ત્યાં આગળ આવી અને ભગવાને પોતાનો આશ્રમ બનાવ્યો છે. ભગવાન ગયા છે એટલે ભગવાનના વિરહની વેદનામાં માં દેહૂતિ રડ્યા છે. આ સંસારનો વ્યક્તિ એમ કહેશે કે કદાચ હવે ભગવાન મળી ગયા, ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો, પછી દેવહૂતિને રડવાનું શા દીકરા માટે? દીકરા માટે નહીં, એ ઈશ્વરના વિરહમાં માં દેવહૂતિ રડ્યા છે, દીકરા માટે નહીં. ભગવાન પ્રચાર અને પ્રસાર કરવા માટે ગંગા અને સાગરનું જ્યાં મિલન થાય છે ત્યાં જઈને ભગવાન રહ્યા છે. અને મહાપુરુષો કહે છે કે તમે 68 તીર્થમાં વારંવાર જાઓ અને જેટલું પુણ્ય મળે એટલું જ પુણ્ય તમે ગંગા અને સાગરનું જ્યાં મિલન થાય છે ત્યાં જઈ અને એ સંગમના દર્શન કરવાથી મળે. સારે તીર્થ વારંવાર, ગંગા સાગર એક બાર. તમે વારંવાર તમે ત્યાં જાઓ અને તીર્થોના જે પુણ્ય મળે એ જ પુણ્ય તમને ગંગા અને સાગરમાં મિલન દ્વારા મળે છે. થોડો સમય વ્યતીત થયો એટલે માતાએ ઈશ્વરના વિયોગની અંદર પોતાને મળેલા જ્ઞાનને દ્વારા યોગ માર્ગની અંદર માતા દેવહૂતિએ પોતાનો પ્રાણ ત્યાગ કર્યો. અને ભગવાને કહેવાય છે કે જે જગ્યાએ માએ પ્રાણ ત્યાગ કર્યો એ જગ્યાએ ભગવાને માને સિદ્ધિ આપી અને આજ એ જ ક્ષેત્રનું નામ પડ્યું સિદ્ધપુર પાટણ, બિંદુ સરોવર. જે જગ્યાએ માને સિદ્ધિ મળી એનું નામ પડ્યું સિદ્ધપુર પાટણ. આજનો કળિયુગનો દીકરો પણ માની મુક્તિ માટે સિદ્ધપુર જઈ અને માનું પિંડદાન કરે તો આજ પણ કહેવાય છે કે ભગવાન કપિલ નારાયણ એ માતા દેવહૂતિને જ્યાં સિદ્ધિ મળી હતી એટલે માને પણ સિદ્ધિ ત્યાં ભગવાન પ્રદાન કરે છે. સારે તીર્થ બારંબાર, ગંગા સાગર એક બાર. એ બિંદુ સરોવરના કિનારે માતા દેવહૂતિનું મૃત્યુ થયું અને એ માને સિદ્ધિ મળી એટલે ત્યાંનું નામ પડ્યું સિદ્ધપુર પાટણ. તૃતીય સ્કંદની અંતિમ કથાને વિરામ આપી, તૃતીય સ્કંદનો પૂર્ણ વિરામ કરી અને ચતુર્થ સ્કંદમાં પ્રવેશ કરાવતા મહર્ષિ વેદવ્યાસ લખે છે, સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને, સુત નામના પુરાણી 88,000 શુનકાદિક ઋષિમુનિઓને અને મૈત્રેય મહારાજ વિદુરજીને, સનત કુમારો દેવર્ષિ નારદને કથા વર્ણવે અને મહર્ષિ વેદવ્યાસ બોલ્યા છે. યોન્ત પ્રવિશ્ય મમ વા ચમિમાં પ્રસૂતા સંજીવયત્યખિલશ તિધર સ્વધામના અન્યાસ્તહસ્તચરણ શ્રવણ
जगादिन प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं। योऽन्तः प्रविश्य मम वाच मिमां प्रसुप्तः। चौथा स्कंदनी शुरुआत में ए चौथा स्कंदनी अंदर ध्रुव चरित्र की कथा आवे छे। ध्रुवजी महाराजे जे भगवान ने प्रार्थना करी हती एनी कथा छे। भगवान ने प्रार्थना करी योऽन्तः प्रविश्य मम वाच मिमां प्रसुप्ता संजीवयत्यखिल शक्तिधर स्वधामना। भगवान ने कहे छे ध्रुवजी महाराज के हे नाथ हे नारायण जो तमारी कृपा न होय ने तो हूँ बोली पण न शकू। योऽन्तः प्रविश्य मम वाच मिमां प्रसुप्ता। तमे मारा शरीर में अनेक शक्तिओ भरी छे एना द्वारा हूँ खाई शकू छू, हूँ जे जमू छू एने पचावी शकू छू। तमारी कृपा छे। प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम। हे नाथ हूँ तमने वंदन करूँ छू। चतुर्थ स्कंदनी शुरुआत में भगवान दत्तात्रेयना प्रागट्यनी कथा छे। भगवान दत्तात्रेयनु प्रागट्य थयु एनी कथा बतावी छे। करदम अने देवहूतिना जे लग्न थया अने एमने त्यां जे नव कन्याओ थई एमानी एक कन्या अंसुया अत्रि ऋषि साथे परणाव्या छे। अत्रि ऋषि साथे परणाव्या એનો સંસાર ચાલે છે અને અંશુયા એ મહાન પતિવ્રતા નારી છે કે પોતાના પતિની એટલી સેવા કરે છે આ જગતમાં બીજું કોઈ આવી પતિવ્રતા નારી નહીં હોય, આવી પતિવ્રતા નારી છે। પણ આ બાજુ માં ભવાની સતી લક્ષ્મીજી અને સાવિત્રી આ ત્રણના મનમાં એવો અહંકાર ભરાયો છે કે અમારા જેવી કોઈ બીજી પતિવ્રતા નારી આ જગતમાં છે જ નહીં, અમે જે અમારા પતિની સેવા કરીએ છીએ એવી સેવા કરનારી વ્યક્તિ આ જગતમાં કોઈ છે જ નહીં। આવો અહંકાર માં ભવાની સતી લક્ષ્મી અને સાવિત્રીના મનમાં ભરાયો। દેવર્ષિ નારદને ખબર પડી કે આ લોકોના મનમાં અહંકાર ભરાયો છે, આ લોકોના મનનો અહંકાર મારે દૂર કરવો જ રહ્યો, એટલે હવે દેવર્ષિ નારદે યુક્તિ કરી છે। એક વખતના સમયે દેવર્ષિ નારદ બરાબર ફરતા ફરતા વૈકુંઠમાં આવ્યા અને વૈકુંઠમાં જે હજી જાય છે ખૂબ આનંદિત મનવાળા છે, ખૂબ પ્રસન્નચિત્ત વાળા છે દેવર્ષિ નારદ, એટલે બરાબર માર્ગની અંદર માતા લક્ષ્મી મળ્યા અને લક્ષ્મીએ નારદને ઉભા રાખ્યા છે કે નારદ ઉભા રહો, તો તમે આટલા બધા રાજી છો, કઈ શું ભગવાને સારી વાત કરી, ભગવાને કઈ કીધું ખરું તમને, આટલા બધા કેમ ખુશ દેખાવ છો। નારદ કહે છે માં હજી ભગવાનને મળ્યો છું જ ક્યાં, હજી ભગવાન પાસે ગયો જ નથી, ભગવાન મને ક્યાં મળ્યા છે। લક્ષ્મી કહે છે ભગવાન મળ્યા નથી તો આટલા ખુશ શાના છો, અરે એ તો હું અંશુયાના આશ્રમમાંથી આવું છું ને એટલે હું ખુશ છું। એક સ્ત્રી પાસે બીજી સ્ત્રીનું નામ લેવું એટલે સમજો અગ્નિમાં ઘીની આહુતિ આપવી। હું અંશુયાના આશ્રમમાંથી આવું છું। લક્ષ્મી કહે છે અંશુયા છે કોણ, અરે માં નથી ખબર તમને, અરે અંશુયા તો મહાન પતિવ્રતા નારી છે। વળી પાછી એક આહુતિ, એક સ્ત્રી પાસે બીજી સ્ત્રીના વખાણ કરવા દેવર્ષિ નારદે આહુતિ આપી કે મહાન પતિવ્રતા નારી છે, તમને ખબર નથી। આટલું કહી અને દેવર્ષિ નારદ ત્યાંથી નીકળી ગયા।
લક્ષ્મીજી સીધા જ ભગવાન નારાયણ પાસે આવીને કહે છે, પતિદેવ કોઈ પણ સંજોગે નાથ ગમે તેમ કરો, પણ પૃથ્વીલોકમાં જાઓ અને પૃથ્વીલોકમાં કોઈક અંસુયા નામની સ્ત્રી છે એનું પતિવ્રતાનો નિયમ તોડાવો. ભગવાન કહે છે, લક્ષ્મીજી તમે આ શું વિચાર કરો છો? કોઈકના વ્રત તોડાવવાનો વિચાર આપણે કરાય? આવો વિચાર ન કરવો જોઈએ. લક્ષ્મીજી એકના બે ન થયા, કારણ કે સ્ત્રીહટ છે ને. લક્ષ્મીજી એકના બે ન થયા. ભગવાન વિષ્ણુ કહે છે, ચાલો કંઈક કરીએ. દેવર્ષિ નારદ ત્યાંથી નીકળી સીધા જ કૈલાસમાં. કૈલાસના ક્ષેત્રમાં આવ્યા છે અને કૈલાસમાં ભગવાન શિવ પાસે જાય ત્યારે પેલા માર્ગની અંદર મા ભવાની ભગવાન શિવની પૂજા કરી અને થાળને લઈને આવે છે અને માર્ગમાં દેવર્ષિ નારદ સામા મળ્યા. એટલે નારદને ભગવાનને ચડાવેલો પ્રસાદ હતો, એ લાડુ હતો, એ લાડુ પ્રસાદમાં દેવર્ષિ નારદને આપ્યો. નારદે લાડુ ખાધો. લાડુ ખાધા બાદ માતા ભવાનીને કહે છે, માં એક વાત કહું, તમે દુઃખ ન લગાડતા, પણ જ્યારથી મેં અંસુયાના આશ્રમનો લાડુ ખાધો છે ને ત્યાર પછી મને હજી એવો સ્વાદ કોઈના હાથના લાડુમાં મળ્યો જ નથી. મેં હજી એવો સુધી અત્યાર સુધીમાં કોઈ દિવસ લાડુ ખાધો જ નથી. એ અંસુયાના હાથનો શું લાડુ હતો? બે ત્રણ વખત અંસુયાનું નામ લીધું એટલે ભવાનીને પણ જરાક ઈર્ષા થઈ કે આ વળી સ્ત્રી અંસુયા કોણ. એટલે ભવાનીએ પ્રશ્ન કર્યો કે નારદ આ અંસુયા કોણ છે? અને વળી નારદે એક આહુતિ આપી, માં નથી ખબર, આ તો મહાન પતિવ્રતા નારી છે, એના પતિની બહુ સેવા કરે છે, તમને ખબર નથી. આટલું કરી અને નારદ નીકળી ગયા બ્રહ્મલોકમાં. જઈને સાવિત્રી પાસે પણ એ જ વસ્તુ કરી, ત્યાં પણ એક સ્ત્રીના વખાણ કર્યા. કહેવાય છે કે ભવાની, લક્ષ્મી અને સાવિત્રી ત્રણેય ભેગા થયા છે. આ બાજુ ભવાનીએ ભગવાન શિવને કીધું, પ્રભુ કોઈ પણ સંજોગે આ સ્ત્રીનો તમે પતિવ્રતાનો નિયમ તોડાવો. ભગવાન શિવ કહે છે, ભવાની આપણે કોઈકનું ખરાબ કરવા જઈએ ને તો સૌ પ્રથમ ખરાબ આપણું થાય, કોઈનું ખરાબ ન કરવું જોઈએ. પણ છતાંય ભવાની ન માન્યા. ત્રણ દેવતાઓ ભેગા થયા. હવે કરવું શું? જવું તો ખરું પણ ત્યાં જઈને શું કરવું? એનો પતિવ્રતાનો નિયમ કેમ તોડાવો? ત્રણેય દેવતાઓ વિચાર કરે છે અને એ સમયે ભગવાન નારાયણ કહે છે, કામ કરીએ ત્યાં આપણે ભિક્ષુકના રૂપમાં જઈએ અને ભિક્ષામ દેહીનો અવાજ કરીએ. ભિક્ષા દેવા આવે એટલે આપણે કહીએ કે ભાઈ અમે આમ ભિક્ષા નથી લેતા, નિર્વસ્ત્ર થઈ અને ભિક્ષા આપો તો અમે ભિક્ષા લઈએ, અને જો આપણી સામે નિર્વસ્ત્ર થશે એટલે એનો પતિવ્રતાનો નિયમ તૂટી જશે, એનું વ્રત તૂટી જશે. એનો નિયમ તૂટી જશે. ત્રણ દેવતાઓ ભિક્ષુકના રૂપમાં ગયા છે, દત્ત, દુર્વાસા અને ચંદ્રમા. આ ત્રણ દેવતાઓ ત્યાં ભિક્ષુકના રૂપમાં ગયા, માં અંસુયાના આશ્રમની અંદર. અંસુયાના આશ્રમમાં જઈ અને ભિક્ષાંદેહીનો અવાજ કર્યો. માતા અંસુયા એક થાળ ભરી અને ભિક્ષાપાત્ર લઈને આવ્યા છે. આવીને ભિક્ષા આપવા માટે જાય છે. ત્રણ દેવો કહે છે કે હે બેન, હે દેવી, અમે આમ ભિક્ષા ન લઈએ, અમે તો નિયમ છે કે અમને નિર્વસ્ત્ર થઈને જો ભિક્ષા આપો તો અમે ભિક્ષા લઈએ. માતા અંસુયા મૂંઝાયા છે, જો નિર્વસ્ત્ર થઈશ તો મારો પતિવ્રતાનો નિયમ તૂટશે અને હું નિર્વસ્ત્ર થવાની ના પાડીશ તો મારી આંગણે આવેલા ભિક્ષુકો ફરી પાછા જતા રહેશે, હું પાપની અધિકારી બનીશ, શું કરું? પણ અંસુયાને સંકેત થયો હતો કે આ સામાન્ય વ્યક્તિઓ ન હોઈ શકે. કઈ વાંધો નહીં, ત્યાં જ એ ત્રણ દેવની સામે ઉભા રહ્યા. ભિક્ષાપાત્રને નીચે મૂક્યું, કમંડળમાંથી જારીમાંથી પાણીની અંજલી ભરી અને ભગવાન સૂર્યનારાયણને સાક્ષી રાખીને કહે છે કે હે આદિનારાયણ, મેં મન વચન કર્મથી મારા પતિની સેવા કરી હોય અને મારા મનની અંદર પણ જો મેં પર પુરુષને કોઈ સ્થાન ન આપ્યું હોય તો આ ત્રણ આવેલા જે ભિક્ષુકો છે એ છ છ મહિનાના બાળક બને. જે પાણી છાંટ્યું તો ત્રણે ત્રણ દેવતાઓ છ છ મહિનાના બાળક બની ગયા છે. દત્ત મેરે દત્તાત્રી
दाता मेरे दत्तात्री मैं कामागन हार, दाता मेरे दत्तात्री मैं कामागन हार, मन वांछित फल त्यागले माता अनसूया ने त्रणे देवताओ छ छ मासना बालक बन्या छ। એક ઓરડામાં લઈ જઈ નિર્વસ્ત્ર થઈ અને માએ એ ત્રણેય બાળકોને પૈપાન કરાવ્યા છે। ઘણી વાર થઈ ભગવાન આવ્યા નહીં, ત્રણ દેવીઓ ભેગા થઈ અને વિચાર કરે છે ભગવાન ક્યાંય ગયા, ભિક્ષા માંગવામાં આટલી વાર હોય કઈ, હજી આવ્યા નહીં। એટલે ત્રણ દેવીઓ હજી ઉભા ઉભા વાતો કરે છે અને ત્યાં બરાબર દેવર્ષિ નારદ આવીને પહોંચી ગયા। નારદ આવીને ઉભા રહ્યા એટલે નારદને ત્રણેય દેવીઓએ પ્રશ્ન કર્યો છે કે દેવર્ષિ નારદ ભગવાન ગયા ગયા હજી આવ્યા કેમ નહીં। નારદ કહે છે હવે આવે એમ છે નહીં ત્યાંથી। લક્ષ્મી કહે છે પણ થયું શું, આવે એમ નથી। તમારે જો ભગવાનને જોતા હોય, તમારા પતિને જોતા હોય તો તમે ત્રણેય જાઓ અંશુયાના આશ્રમની અંદર, કારણ કે અંશુયાના આશ્રમની અંદર અંશુયાએ તમારા ત્રણેયના ઘરવાળાને છ છ મહિનાના બાળક બનાવીને રાખ્યા છે। તમારા ત્રણેયના ઘરવાળા પારણિયામાં પોઢી રહ્યા છે, જો તમારે એને મેળવવા હોય તો અંશુયા પાસે જાઓ અને અંશુયાના આશ્રમમાં જઈ અંશુયા પાસે ક્ષમા માગી લ્યો એટલે તમને તમારા પતિદેવ મળી જાય। ત્રણેય દેવીઓ ના પાડે છે કે અમે ન જઈએ હો, કદાચ નહીં ને અમને શાપ આપી દે તો। અને ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા છે કે માં એ અંશુયા છે, તમારી જેવી અસૂયા નથી। અંશુયાનો અર્થ છે એ અંશુયા છે અને જેમાં ઈર્ષા ભરી એ અસૂયા। આ ત્રણ દેવીઓમાં ઈર્ષા ભરીતી એટલે ત્રણેય દેવતાઓને મોકલ્યા, એ તમારી જેમ અસૂયા નહીં એ અંશુયા છે, તમને માફ કરી દેશે। ત્રણેય દેવીઓ ગભરાતા ગભરાતા માં અંશુયાના આશ્રમની અંદર આવી માં અંશુયા પાસે ક્ષમા પ્રાર્થના માગે છે, માં અમને માફ કરી દો, અમે આપને ઓળખી ન શક્યા। હજી એ વાતચીતો ચાલે છે ત્યાં બરાબર અત્રિ ઋષિ આવ્યા। અત્રિ ઋષિ આવ્યા તો ત્રણ બાળકો ઝૂલે છે, આ ત્રણ સ્ત્રીઓ ઊભી છે, આશ્ચર્યમાં પડી ગયા આ બધું શું હશે। એણે અંશુયાને પ્રશ્ન કર્યો, દેવી આ શું છે બધું, આ બાળકો કોણ છે, આ સ્ત્રીઓ કોણ છે। અંશુયા બોલ્યા છે, તમને નથી ખબર આ ત્રણ બાળકો છે એ મારા દીકરાઓ છે અને આ ત્રણ સ્ત્રીઓ ઊભીને એ મારા દીકરાની ઘરવાળીઓ, મારી પુત્ર વધુઓ છે। અત્રિ ઋષિને ખબર પડી કે આમાં કંઈક ભેદ છે, આંખોને બંધ કરી અને પોતાના તપોબળને લંજા જુએ, ઓહો આ તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છે, આ ત્રણ દેવીઓ છે લક્ષ્મી ભવાની ને સાવિત્રી। અત્રિ કહે છે કે દેવી આ તો જગતના બાપ અને આ જગતની માં છે, અને દીકરો અને પુત્ર વધુ ન કહેવાય, આ તો જગતના બાપ છે। અત્રિ ઋષિએ પાણીની અંજલિ છાટી ત્રણ બાળકોમાંથી ફરી પાછા ભગવાનને પોતાના મૂળ સ્વરૂપમાં લાવ્યા છે। બાળકોના સ્વરૂપમાંથી ભગવાનના મૂળ સ્વરૂપમાં આવ્યા ને, અને એ જ સમયે માતા અંશુયાની આંખમાંથી અશ્રુઓની ધારાઓ વહી છે કે એક તો મને ઘણા ઉંમરે દીકરાઓ મળ્યા અને એ પણ ક્ષણભર માટે મળ્યા। માની આંખના અશ્રુ ભગવાન ન જોઈ શક્યા એટલે ભગવાન નારાયણ કહે છે કે માં આજ અમે તમારી પાસેથી જઈએ છીએ, પણ ચિંતા ન કરો, સમયાંતરે અમે તમારા અમારા ત્રણેયના અંશ રૂપે અમે તમારે ત્યાં દીકરો બનીને આવીશું। અને કહેવાય છે કે દત્ત દુર્વાસ અને ચંદ્રમાના રૂપની અંદર અત્રિ અને અંશુયાને ત્યાં માતા અંશુયાના ઉદરથી માક્ષર મહિનાના અંજવાળિયા પક્ષની અંદર ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું। બોલીએ દત્તાત્રેય મહારાજ કી જય। ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું। ભગવાન દત્તાત્રેય 24 ગુરુઓ બનાવ્યા એની કથા 11મા સ્કંદમાં મહર્ષિ વેદવ્યાસે વિસ્તારથી લખી છે। જેની પાસેથી સારો ઉપદેશ મળ્યો, સારું જ્ઞાન મળ્યું એને દત્તાત્રેય ગુરુ બનાવ્યા છે।
ત્યારબાદ વળી પાછી આગળની કથાઓ કહેતા મૈત્રેય મહારાજ વિદુરજીને કથા કહે છે. એમાંની કથા આવી કે બરાબર મનુ મહારાજની ત્રીજી દીકરી જે પ્રસૂતિ છે એ પ્રસૂતિ એમના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા છે. દક્ષ પ્રજાપતિ સાથે પ્રસૂતિના લગ્ન થયા, એનું દિવ્ય દાંપત્ય જીવન ચાલ્યું અને એ જીવનમાં એમને 16 કન્યાઓનો જન્મ થયો છે. એમને ત્યાં 16 દીકરીઓ થઈ. એ 16 દીકરીઓમાં 13 દીકરીઓ ધર્મને આપી, એક દીકરી એમણે અગ્નિદેવને આપી, એક દીકરી એમણે પિતૃગણને આપી અને એક જે સતી હતી એ ભગવાન શિવને પરિણા છે. આ 16 કન્યાઓનો જન્મ પ્રસૂતિને ત્યાં થયો, દક્ષ પ્રજાપતિને ત્યાં. 15 કન્યાઓના જે ઘરવાળા હતા એ બધા જ દક્ષ પ્રજાપતિના માનીતા હતા, પણ આ જે 16મી દીકરી સતી છે એનો જે પતિ છે ભગવાન શિવ એ દક્ષ પ્રજાપતિનો અણમાનીતો જમાય છે. દીકરીએ પોતાના બાપની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા હતા અને જે દીકરી ભવાનીએ ભગવાન શિવ સાથે પરિણા એ જ સતીએ પોતાના બાપના ઘેર આવી અગ્નિમાં બળી મરી અને પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. પોતાના દેહનો ત્યાગ કર્યો એ શબ્દોને સાંભળ્યા એ જ સમયે વિદુરજી મહારાજે પ્રશ્ન કર્યો છે, બાપજી આપ ઉભા રહો, મને સમજાવો કે દીકરીને એવું તો કયું દુઃખ પડ્યું કે જેને લઈ અને સાસરિયામાં મરવાને બદલે લઈ અને પોતાના બાપને ઘેર આવી અને અગ્નિમાં બળી મરી અને દીકરીએ પોતાનો દેહ ત્યાગ કર્યો શા માટે? દીકરીની એવી કઈ આંતડી કકળી કે બાપના ઘેર આવીને બળી મરવું પડ્યું, એવું કયું દુઃખ આવ્યું? આ કથા મને જરા વિસ્તારથી બતાવો ને. સાંભળો વિદુરજી મહારાજ, આ કથાનો પ્રસંગ આપને કહું. એક વખતના સમયે દક્ષ પ્રજાપતિને પ્રજાના નાયક બનાવવામાં આવ્યા છે. પ્રજાના નાયક બનાવવામાં આવ્યા અને એવાની અંદર કહેવાય છે કે બરાબર પ્રજાના નાયક બનાવ્યા એ જ દિવસે એક સભાને ભરવામાં આવી. સભાની અંદર અનેક દેવતાઓ બેઠા છે, અનેક રાજાઓ ગણો બેઠા છે અને એની અંદર ભગવાન શિવ પણ બેઠા છે અને બ્રહ્માજી પણ બેઠા છે. બ્રહ્મા પણ બેઠા છે અને ભગવાન શિવ પણ બેઠા છે. દક્ષ પ્રજાપતિ પ્રજાનો નાયક આવે એની રાહ જોવાઈ રહી છે. પ્રજાના નાયકની રાહ જોવાય છે અને એવાની અંદર બરાબર પ્રજાનો નાયક દક્ષ પ્રજાપતિ આવે છે. દરેક વ્યક્તિ ઉભા થયા પણ ભગવાન શિવ ઉભા ન થયા. ભગવાન શિવની ઈચ્છા એવી ન હતી કે મારે ઊભું નથી થવું, પણ એની નજર નીચે હતી, એની મસ્તીમાં હતા એટલે ભગવાન શિવને ખબર ન રહી કે પ્રજાના નાયક દક્ષ આવ્યા છે, મારા સસરા આવ્યા છે, એટલે ભગવાન શિવ ઉભા ન થયા. અને દક્ષની નજર બરાબર શિવ ઉપર પડી, એક તો અણમાનીતો હતો અને એમાં અહીંયા એવું લાગ્યું કે મારું અપમાન કર્યું એટલે વધારે બન્યો, વધારે અણમાનીતો થયો. એટલે પોતાના આસન ઉપર આવી, પોતાના સિંહાસન ઉપર આવી અને સૌથી પ્રથમ પહેલી વાત કરી કે જેને આ સંસારની આ વ્યવહારની ખબર નથી, કોને માન આપવું, કોનો આદર અને સત્કાર કરવો એની ખબર નથી પડતી, આવી બુદ્ધિ નથી, એવાને અહીંયા આમંત્રણ આપ્યું કોણે? આને અહીંયા બોલાવ્યા કોણે? ભગવાન શિવ માટે દક્ષ પ્રજાપતિ ન બોલવાના શબ્દો બોલે છે. ભગવાન શિવ એકદમ ચૂપ રહ્યા છે, શાંત રહ્યા, ન બોલ્યા. પણ એ સમયે દક્ષ પ્રજાપતિ જેમ જેમ વધારે વધારે ભગવાન શિવ માટે બોલતા જાય, ભગવાન શિવ શાંત રહ્યા, પણ ભગવાન શિવનો જે ગણ છે નંદી આદિ ગણ, એ નંદી આદિ ગણનાથી ન રેવાયું. ક્યારનો મેં કરે છે અને માણસને પદ મળે ને એટલે પદની હારે અહંકાર જરૂર આવે, પદની સાથે અહંકાર જરૂર આવે.
માણસ ને પદ મળે એટલે હું અને હું નો ફેલાવો કરે છે. ભગવાન શિવ નું અપમાન કર્યું. નંદી આદિ ગણો કહે છે કે બસ સાવધાન દક્ષ, હવે એક પણ શબ્દ આગળ ના બોલીશ. તો ક્યારનો મેં કર્યા કરે છે? ભગવાન શિવ કઈ બોલતા નથી, એનું અપમાન કર્યા કરે છે. એનો અર્થ એમ ન સમજી જ કે તું મોટો થઈ ગયો છે, હવે એક પણ શબ્દ ભગવાન શિવ માટે ન બોલીશ. છતાં પણ એ દક્ષ ન સમજ્યો, મેં કરતો રહ્યો. અને એ જ સમયે નંદીએ શ્રાપ આપ્યો કે જા દક્ષ, તું ક્યારનો મેં કરે છે, હું તને શ્રાપ આપું છું કે તું મેં કરવા વાળો બકરાના મોઢા વાળો બનજે. બકરાના મોઢા વાળો બનજે આવો શ્રાપ નંદીએ આપ્યો. એકદમ વાતાવરણ તીવ્ર બન્યું. ભગવાન સમજી ગયા કે હવે અહીંયા ન રહેવાય, હવે અહીંયા ન રહેવાય. નંદી આદિ ગણોને સાથે લઈને ભગવાન કૈલાસમાં જતા રહ્યા છે. કૈલાસમાં જતા રહ્યા અને આ બાજુ પ્રજાના નાયક દક્ષ પોતાના સિંહાસન ઉપર આવી અને પેલો વેલો વટ હુકમ બહાર પાડ્યો કે યજ્ઞાદિ કર્મો થાય એમાં તમામ દેવતાઓને ભાગ મળે પણ શિવને કોઈ ભાગ નહીં. શંકરનો કોઈ ભાગ નહીં. ભગવાન તો ફરી પાછા કૈલાસમાં આવ્યા છે, આવીને પોતાની મસ્તીમાં પોતે ભવાનીને કઈ વાત નથી કરી, એ તો પોતાની મસ્તીમાં પોતાનું જીવન શાંતિમય જીવે છે. પણ આ બાજુ દક્ષ પ્રજાપતિને હજી પોતાના અપમાનનો અગ્નિ શાંત નથી થયો, એટલે અપમાનનો બદલો લેવા માટે થઈ અને દક્ષ પ્રજાપતિ પોતે યજ્ઞની એક આયોજન કરે, મોટા યજ્ઞનું આયોજન કરે છે, પત્રિકાઓ લખાણી છે અને તમામ દેવતાઓને આ યજ્ઞનો ભાગ લેવા માટે સહપરિવારનું આમંત્રણ આપવામાં આવ્યું. પણ પોતાની દીકરી અને પોતાના જમાઈ ભગવાન શિવને આ યજ્ઞનું આમંત્રણ ન આપ્યું. પોતાના જમાઈ અને દીકરીને આમંત્રણ ન આપ્યું. આ બાજુ એક વખતના સમયે કૈલાસની અંદર બરાબર ભગવાન શિવ વક્તા બન્યા છે અને માતા ભવાની સાવિત સતી એ શ્રોતા બન્યા છે. ભગવાન શિવ ભગવાન કૃષ્ણની કથાઓ કહે, શ્રીમદ ભગવદ્ ગીતાની કથાઓ કહે છે. એ કથાઓ વિસ્તાર ચાલે છે અને એ સમયે બરાબર અહીંયા દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞ છે, એટલે દેવતાઓને આમંત્રણ મળ્યું પોતાના દિવ્ય વિમાનોને લઈ અને દરેક દેવતાઓ સહપરિવાર સહિત નીકળે છે. સહપરિવાર સહિત બધા દેવતાઓ નીકળે છે અને ભગવાનને શિવને આમંત્રણ નથી, સતીને આમંત્રણ નથી, દીકરીને આમંત્રણ નહીં, એટલે દેવતાઓમાં પણ થોડીક ઈર્ષા હતી. એટલે ઈર્ષાઓને લઈ અને દેવતાઓ પોતાના દિવ્ય વિમાનને લઈ અને બરાબર કૈલાસ ઉપરથી નીકળે છે. ચાલો જરાક જોતા જઈ, ખબર તો પડે કે દક્ષના જમાઈ અને દીકરી શું કરે છે. દક્ષના જમાઈ અને દીકરી શું કરે છે? આવા ભાવથી દરેક દેવતાઓ વિમાન લઈને નીકળ્યા, એક પછી એક વિમાન જવા લાગ્યું. એટલે એ જ સમયે ભવાનીએ ભગવાન શિવને પ્રશ્ન કર્યો. નાથ, આ બધા દેવતાઓ આ વિમાન લઈ લઈને જાય છે, ક્યાંય સભા છે કે શું દેવોની? દેવોની ક્યાંય સભા છે? ભગવાન શિવ કહે છે ના દેવી, ક્યાંય સભા તો નથી. અરે પણ આ દેવતાઓ જાય છે ને? ભગવાન શિવ કહે છે કે ભવાની, એ દરેક દેવતાઓ તમારા પિતાશ્રીને ત્યાં જાય છે. મારા બાપને ઘેર શા માટે? તમારા પિતાશ્રીને ત્યાં આજ એક મોટા યજ્ઞનું આયોજન છે, એટલે યજ્ઞનો ભાગ લેવા તમામ દેવતાઓ જાય છે. ભવાનીને તો કાન ચમકી ગયા, મારા બાપના ઘેર આજ યજ્ઞ અને મને ખબર પણ નહીં, મને આમંત્રણ પણ નથી.
આવું કેમ? અને ત્યારે ભગવાન કહે છે કે દેવી સાંભળો, આ યજ્ઞ મારું અપમાન કરવા માટે થઈ અને યજ્ઞ કરવામાં આવ્યો છે, કારણ કે મારે અને તમારા પિતાજી વચ્ચે થોડોક અણબનાવ બન્યો છે. મેં આજ સુધી તમને ક્યારેય કીધું નથી, પણ આજ કહી દઉં કે જ્યારે એ પ્રજાના નાયક બન્યા અને સભાને વરીને બેઠા છે, સભામાં આવ્યા છે, ત્યારે મને ખબર ન હતી કે તમારા પિતાશ્રી આવ્યા એટલે હું ઊભો ન થયો. એને એમ થયું કે મારું અપમાન કર્યું. એ અપમાનના અગ્નિમાં બળતા બળતા આજ એને અપમાનનો બદલો લેવા માટે થઈ અને યજ્ઞનું આયોજન કર્યું છે, એટલા માટે મને તમને આમંત્રણ નથી. તોય ભવાની કહે છે, ચાલો પ્રભુ આપણે જઈ, હું મારા પિતાશ્રીને સમજાવીશ, તમારી બે વચ્ચે હું સમાધાન કરી દઈશ, આપણે જઈ આવીએ. ભગવાન શિવ કહે છે, ના દેવી, એમ ન જવાય, કારણ કે મને તમને આમંત્રણ પત્રિકા નથી અને પત્રિકા વગર ન જવાય ક્યારે. પત્રિકા વગર ન જવાય. આમંત્રણ વગર ક્યારે ક્યાંય ન જવાય. આવ નહીં, આદર નહીં, નહીં નહીં નું માં ને વો ઘર કબહુ ન જઈએ ભલે કંચન વરસે મેં. એના ઘરે કદાચ સોનાનો વરસાદ થતો હોય ને તો એને મુબારક, જવાય નહીં. ભવાનીએ બહુ વખત કરી કે હું મારા પિતાજીને સમજાવી દઈશ, ચાલો ને તમારી બંને વચ્ચે હું સમાધાન કરાવીશ. ભગવાન કહી, ના ભવાની, ન જવાય. વળી પાછા ભગવાન શિવ કથા કહેવા લાગ્યા. ભવાની કથાને સાંભળે છે, પણ અહીંયા બન્યું છે એવું કે ભવાનીનું શરીર હવે અહીંયા ભગવાન શિવની સામે છે અને મન બાપના ઘેર પહોંચી ગયું. મન બાપના ઘેર પહોંચી ગયું. ભગવાન શિવને ખબર પડી ગઈ કે અહીંયા ભવાની માત્ર હવે શરીરથી બેઠા છે, મનથી નહીં. એટલે ભગવાન કહે છે, દેવી એક કામ કરો, જો તમારે જવું હોય તો તમે જાઓ, હું નહીં આવું. ભવાનીને થયું કે મને જવાનું કહે છે ને તો લાવ, હું જાઉં, ત્યાં જઈ અને મારા બાપને સમજાવીશ અને